વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્ર વિષયમાં ગયા વર્ગમાં આધુનિક સમૂહ સંચારના માધ્યમો, એમાં મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમોનો વિગતે પરિચય કર્યો. આજે આપણે સમૂહ માધ્યમની શું અસરો ઊભી થાય છે એ અસરો વિશેની ચર્ચા કરવાની છે. મુદ્દા આધારિત પ્રશ્ન છે અને કુલ 8 જેટલા મુદ્દાઓ છે અને એમાં પહેલા મુદ્દામાં 4 પેટા મુદ્દાઓ છે. એટલે બે ભાગમાં આપણે સમૂહ માધ્યમોની અસરો વિશેની સમજૂતી આપશું. સમૂહ માધ્યમોએ સમાજ જીવન ઉપર શિક્ષણ, આરોગ્ય, આર્થિક, કલા અને રમતગમત ક્ષેત્ર, મનોવૈજ્ઞાનિક અને રાષ્ટ્રીયતાના ક્ષેત્રોમાં અસરો ઊભી કરી છે. એ અસરોને આપણે એક પછી એક સમજવાની છે. સૌથી પહેલાં આપણે સમૂહ માધ્યમોની સામાજિક જીવન ઉપર શું અસર થઈ એની આપણે ચર્ચા કરીશું. તો સામાજિક જીવન પર અસર, એમાં 4 બાબતો છે, પેટા બાબતો. કુટુંબ જીવન પર અસર, લગ્ન વ્યવસ્થા પર અસર, જ્ઞાતિ વ્યવસ્થા પર અસર અને સંસ્કૃતિ ઉપર અસર. તો આ 4 અસરો એ સામાજિક જીવન ઉપરની અસરો છે. આપણે એક પછી એક સામાજિક જીવન પરની અસરો જોઈએ. તો સૌ પ્રથમ આપણે કુટુંબ જીવન ઉપરની અસરો જોઈએ. તો સમૂહ માધ્યમોને કારણે કુટુંબવાદને બદલે વ્યક્તિવાદ ઉભો થયો છે. પહેલા સમગ્ર સમાજની અંદર કુટુંબ છે એનું સૌથી વધારે મહત્વ હતું. એ કુટુંબ પહેલા હતું, સમૂહ માધ્યમોને પરિણામ સ્વરૂપે હવે વ્યક્તિવાદ ઉભો થયો છે. કુટુંબને બદલે વ્યક્તિનું મહત્વ ઊભું થયું છે. પુરુષો કે વડીલોની સત્તામાં પરિવર્તન આવ્યું છે. સમૂહ માધ્યમોની અંદર ઘણી બધી સિરિયલો ટીવીની અંદર બતાવવામાં આવે છે, કાર્યક્રમો એવા આવે છે. તો ટીવી ઉપર દર્શાવવામાં આવતા આવા ટીવીની સિરિયલો મોટાભાગે કૌટુંબિક જીવન ઉપર જ આધારિત હોય છે. તો એની અસર પણ કૌટુંબિક સંબંધો ઉપર પડતી જોવા મળે છે. પતિ પત્નીના સંબંધોમાં હવે સત્તા અને તાબેદારીના બદલે સમાનતા અને ઉદારતા વિકસતી જાય છે. ઉપરાંત સ્વતંત્રતાનો ખ્યાલ પણ વિકસે છે. કુટુંબમાં હવે લોકશાહી વાતાવરણ વધતું જાય છે. એક સમય એવો હતો કે વડીલો કે એમ જ થાય અને વડીલો એક વખત નિર્ણય કરી નાખે પછી એની સામે કોઈ બોલી શકે નહીં. આજે એ સંબંધોમાં પરિવર્તન આવ્યું છે. લોકશાહીપૂર્ણ વાતાવરણ આજે કુટુંબની અંદર વધતું જાય છે. જુદા જુદા માધ્યમોને કારણે, માહિતીને કારણે શિક્ષણની પણ ઘણી બધી તકો વધી છે. એના કારણે બાળકો સ્વતંત્ર રીતે પોતાની શૈક્ષણિક કારકિર્દી બનાવતા થયા છે. દીકરા અને દીકરીના જન્મ, ભેદભાવ કે ઉછેરની અંદર પણ આ સમૂહ માધ્યમોએ એક નવી જાગૃતિ ઊભી કરવાનું કામ કર્યું છે. સમૂહ માધ્યમોમાં ઘણી બધી જાહેરાતો આવતી હોય છે. તો એ જાહેરાતોને કારણે કુટુંબના જુદા જુદા સભ્યોની આજીવિકાની તક મળતા સ્થળાંતર પણ વધ્યું છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા જવાની તક ઊભી થઈ છે સમૂહ માધ્યમોને કારણે. અને એના કારણે એને સ્થળાંતર કરવું પડે છે, બીજે રહેવા માટે જવું પડે છે. પણ બીજે રહેવા જવા છતાં પણ એમનો પોતાના કુટુંબ સાથે આ માધ્યમોને કારણે જ સંપર્ક પાછો ચાલુ રહે છે. તો સમૂહ માધ્યમોએ કુટુંબ જીવન ઉપર હકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની અસરો ઉપજાવી છે. તો સૌથી પ્રથમ આપણે સમૂહ માધ્યમની કુટુંબ જીવન ઉપરની અસરોની વાત કરી. હવે આપણે એમાં બીજી બાબત આવે છે, લગ્ન વ્યવસ્થા. તો સમૂહ માધ્યમોએ લગ્ન વ્યવસ્થા ઉપર પણ ખૂબ અસર કરી છે. આપણે જાણીએ છીએ કે પહેલાં લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરવાની હોય તો એમાં કુટુંબના વડીલો જે નક્કી કરે એમ જ સગાઈ સંબંધો ગોઠવાતા. યુવક યુવતીની પસંદગીને કોઈ પ્રાધાન્ય હતું નહીં, એમાં યુવતીઓને તો બિલકુલ નહોતું. આ સમૂહ માધ્યમની અસરને કારણે
જીવનસાથીની પસંદગીના ક્ષેત્રમાં પણ આજે ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. હવે કુટુંબના વડીલોને ગૌણ અને લગ્ન કરનારા જે યુવક યુવતી છે એને પાયાનું સ્થાન આ સમૂહ માધ્યમોએ આપવાનું કામ કર્યું છે. ધીમે ધીમે વ્યવસ્થા આખી એવી ગોઠવાઈ ગઈ કે કુટુંબના વડીલો પણ આજે યુવક યુવતીની પસંદગીને મહત્વ આપતા થયા છે. એટલે લગ્ન થાય એ પહેલા સગાઈ વખતે એકબીજાની મુલાકાત થાય, એમાં યુવક યુવતી છે એ અરસપરસ એકબીજાની ઉંમર, દેખાવ, શિક્ષણ, વ્યવસાય, સ્વભાવ, કુટુંબ આ બધાને મહત્વ આપી અને પોતાના જીવનસાથીની પસંદગી કરે છે. સ્વપસંદગીએ લગ્ન, પુખ્ત વયે લગ્ન, બાળ લગ્નનો વિરોધ, લગ્નમાં દહેજ ન લેવું, આ બધું સમૂહ માધ્યમોના કારણે સમૂહની અંદર આવા પ્રકારના મનોવલણો ઘડાઈ રહ્યા છે. આજે મોટાભાગના યુવક યુવતીઓ એવું વિચારતા થયા છે કે જ્યાં સુધી આર્થિક પગભર ન થઈએ ત્યાં સુધી લગ્ન કરવા નહીં. તો એ ખ્યાલ ઊભો કરવામાં પણ સમૂહ માધ્યમો એ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. એક નકારાત્મક પાસું પણ છે, યુવક યુવતીના લગ્નની અંદર જે કંઈ લગ્ન થાય છે ત્યારે જે ભોજન અને એનો જે કંઈ ખર્ચ થાય છે તો એ વધારવા માટે માધ્યમો પ્રેરી રહ્યા છે. આપણે ટેલિવિઝન ફિલ્મો એની અંદર આપણે જોઈએ છીએ લગ્ન કેવી રીતે થાય છે, તો ખૂબ ખર્ચ એની અંદર બતાવવામાં આવે છે. તો એમાંથી જોઈ અને લોકો પણ લગ્ન સમારંભની અંદર પુષ્કળ પ્રમાણમાં ખર્ચ કરતા થયા છે. એક સમય એવો હતો કે લગ્ન પછી પતિ પત્નીમાં બહુ મનમેળ ન હોય તો પણ લગ્ન જીવન આખું નિભાવી લેવામાં આવતું. પણ આજે તમે જુઓ તો આજે આ નિભાવી લેવાની વાત હવે ધીમે ધીમે નીકળી રહી છે. એનું કારણ પણ સમૂહ માધ્યમો જ છે. લગ્ન જીવનનો અંત આવી રહ્યો છે, છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલા એવું હતું કે પીળ્યું પાનું નભાવી લેવું, પણ હવે એવું રહ્યું નથી. અને લગ્ન પછી પણ જો પતિ પત્ની વચ્ચે મોકળાશ ન હોય, એકબીજાને સમજી શકતા ન હોય તો બંને છૂટા પડે અને નવેસરથી લગ્ન જીવન ફરી પાછું શરૂ કરવાનો ટ્રેડ એક વધી રહ્યો છે. તો એમાં પણ આ સમૂહ માધ્યમોની અસરો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ટેલિવિઝન ફિલ્મો એની અંદર પણ આવી ઘટનાઓ દર્શાવવામાં આવે છે. તો એ જોઈ અને લોકોના મનમાં આ વલણ પણ ધીમે ધીમે ઊભું થઈ રહ્યું છે કે સહજીવન જો બરાબર સારી રીતે ચાલતું ન હોય તો બહેતર છે કે છૂટા થઈ અને નવેસરથી પછી લગ્ન જીવનની શરૂઆત કરવી. તો લગ્ન વ્યવસ્થા ઉપર પણ સમૂહ માધ્યમોની ખૂબ જોરદાર અસરો છે થઈ છે. તમે ટેલિવિઝન જોતા હશો, આજે તો સગાઈ સંબંધોની ગોઠવણી પણ સમૂહ માધ્યમો દ્વારા થઈ રહી છે. એવી કેટલી જુદી જુદી કંપનીઓ ખુલી છે કે જે યોગ્ય પાત્રની મુલાકાત કરાવી આપે. હવે તો કોમ્પ્યુટર ઇન્ટરનેટનો જમાનો છે. મેરેજ બ્યુરો એવું તમે નામ સાંભળ્યું છે. લગ્ન ઈચ્છુક યુવક યુવતીએ પોતાનો ફોટો, બાયોડેટા બધું ત્યાં મોકલી દેવાનું અને એ લોકો પોતાની વેબસાઇટ ઉપર આ બધી વિગતો મૂકે અને અન્ય લોકો યોગ્ય પાત્રની પસંદગી કરતા હોય, એ લોકો એ બધું જોતા હોય, એમાંથી યોગ્ય પાત્ર લાગે તો મેરેજ બ્યુરો વાળા સાથે વાત કરે, એ એકબીજાનો કોન્ટેક્ટ કરાવી આપે. તો આવી મેરેજ બ્યુરોની વ્યવસ્થા પણ આ સમૂહ માધ્યમો દ્વારા છે એ આજે થઈ રહી છે. ટેલિવિઝન ઉપર એની ઘણી બધી એડ પણ આવતી છે. ગુજરાતી મેટ્રો મેની એવી એક જાહેરાત ખૂબ આવે છે, એ આ લગ્ન વ્યવસ્થા ઉપરની જ છે. તો સમૂહ માધ્યમો
લગ્ન વ્યવસ્થા ઉપર પણ ખૂબ અસર કરી છે. સમાજ જીવન ઉપરની અસરોમાં ત્રીજી બાબત આવે છે, જ્ઞાતિ વ્યવસ્થા. તો જ્ઞાતિનો કોટિક્રમ, ખાનપાનની વ્યવસ્થા, નાગરિક અને ધાર્મિક અસમર્થતા, આ બાબતમાં ગાંધીજી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા સામેની જે લડત હતી એમાં મુદ્રિત માધ્યમોએ ઘણો બધો ફાળો આપ્યો. ત્યાર પછી ભારતનું બંધારણ અને કાયદા દ્વારા આ ભેદભાવને દૂર કરવામાં આવ્યા અને એમાં સમૂહ માધ્યમો પણ મદદરૂપ બન્યા. આજે સમૂહ સંચારના આધુનિક માધ્યમોએ ખાનપાન, વ્યવસાય, નાગરિક હકોની ભેદભાવવાળી પ્રણાલિકા આ બધાને ઉખેડીને ફેંકી દેવાનું કામ કર્યું છે. તમે આજે જુઓ છો કે ટેલિવિઝન પર, ફિલ્મોની અંદર, અન્ય સોશિયલ માધ્યમોમાં હવે ક્યાંય જ્ઞાતિ વ્યવસ્થાને મજબૂત બનાવે, એને પ્રોત્સાહન આપે એવી કોઈ વાત એની અંદર રજૂ થતી નથી. એના બદલે આ બધામાંથી આપણે નીકળી જઈએ, આ બધી બધીઓ દૂર થાય એના માટે સમૂહ માધ્યમોની અંદર પ્રયત્નો થઈ રહ્યા છે. તો જ્ઞાતિ વ્યવસ્થામાં પણ આજે બદલાવ આવી રહ્યો છે. પહેલા જ્ઞાતિ વ્યવસ્થા બહુ ચુસ્ત હતી, આજે એ જ્ઞાતિ વ્યવસ્થા ઢીલી પડી રહી છે. આંતરજ્ઞાતિ લગ્નને આ સમૂહ માધ્યમો પ્રોત્સાહન આપી રહ્યા છે. ઘણી બધી એવી ફિલ્મો, ટીવીની સિરિયલો એમાં આ બધી બાબતો દર્શાવે છે કે બે અલગ અલગ જ્ઞાતિના હોવા છતાં પણ ખૂબ સુખેથી પોતાનું લગ્ન જીવન જીવતા હોય, લગ્ન માટે એ કેટલો સંઘર્ષ કરતા હોય. તો જ્ઞાતિ વ્યવસ્થાના સંદર્ભમાં પણ સમૂહ માધ્યમોએ ખૂબ અગત્યની ભૂમિકા પૂરી પાડી છે. વ્યક્તિ કે કુટુંબ ઉપર જે જ્ઞાતિની મજબૂત પકડ હતી એ પકડને ઢીલી પાડવામાં સમૂહ માધ્યમોની ભૂમિકા ખૂબ અગત્યની બની છે. ત્યાર પછી આવે છે સંસ્કૃતિ. તો આપણે જાણીએ છીએ કે ભારત એક બહુ મોટો વિશાળ દેશ છે અને આ વિશાળ દેશમાં અનેક ધાર્મિક સંપ્રદાયો જોવા મળે છે. આ સંપ્રદાયમાં દરેકમાં અનેક વિધિ વિધાનો છે, માન્યતાઓ, શ્રદ્ધાઓ, વહેમો, અંધશ્રદ્ધા આ બધું જ જોવા મળે છે. તો સમૂહ માધ્યમો આવા વિધિ વિધાનો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ એની સામે લોકોને વૈજ્ઞાનિક જ્ઞાન આપી અને જાગૃત કરવાનું કામ છે એ કરે છે. અને સાથે જે હકારાત્મક સારી બાબતો છે, શ્રદ્ધાની વાત હોય, માનવ ધર્મની વાત હોય, યોગની વાત હોય, તો એનો પ્રચાર પણ કરે છે. તો આપણા સંસ્કૃતિના સંદર્ભમાં પણ સમૂહ માધ્યમો એ ખૂબ ફાળો છે, એ આપ્યો છે. આપણી સંસ્કૃતિમાં એના કારણે બદલાવ પણ આવી રહ્યો છે. વિશ્વના અન્ય દેશોની અંદર જુદા જુદા તહેવારો, ઉત્સવોની ઉજવણી થાય છે, એ બધું જ આવા માધ્યમો દ્વારા દર્શાવવામાં આવે છે. અને એના પરિણામ સ્વરૂપે તમે જોઈ શકો છો કે આપણે ત્યાં પણ આવા ઉત્સવો, આવા તહેવારો, એનું ઉજવણીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. દાખલા તરીકે જન્મદિવસની ઉજવણી, મેરેજ એનિવર્સરીની ઉજવણી, આપણે ત્યાં આવું બહુ ઓછું ભાગ્ય જ થતું કે જન્મદિવસ ઉજવાતો હોય, મેરેજ એનિવર્સરી ઉજવાતી હોય. આજે તમે જુઓ, લગ્નમાં જેવા ફંક્શનો હોય એવા ફંક્શનો જન્મદિવસ અને મેરેજ એનિવર્સરીની ઉજવણીમાં થઈ રહ્યા છે. તો એની પાછળનું કારણ પણ આ સમૂહ માધ્યમો છે. જુદા જુદા તહેવારો અને ઉત્સવોની ઉજવણી કરવા આ સમૂહ માધ્યમો છે એ પ્રેરે છે. સારી બાબતો પણ છે, દીકરીના જન્મને આવકારવા સમૂહ માધ્યમો પ્રોત્સાહન આપી રહ્યા છે. મૃત્યુના પ્રસંગે લાંબા અને ઊંડા શોક અને વિચિત્ર રિવાજોને બદલે માત્ર બેસણું રાખવું, તો એવું કામ પણ આ સમૂહ માધ્યમો કરી રહ્યા છે. તો આપણા સંસ્કૃતિ ઉપર પણ સમૂહ માધ્યમોએ ઘણો બધો બદલાવ લાવ્યો છે. વિશ્વના અન્ય દેશોની સંસ્કૃતિઓ, એમની રહેણી કહેણી, એમના રીત રિવાજો આજે આપણે પણ અપનાવતા થયા છીએ. એનું કારણ આ સમૂહ માધ્યમો છે. તો વિશ્વના અન્ય દેશોની સંસ્કૃતિઓની અસરો આજે આપણી ઉપર અને આપણી એમની ઉપર એમ પડી રહી છે. તો આ ચાર સમૂહ માધ્યમની સમાજ જીવન ઉપરની અસરો આપણે જોઈ. કુટુંબ જીવન પર અસર,
લગ્ન વ્યવસ્થા ઉપર અસર, જ્ઞાતિ વ્યવસ્થા અને સંસ્કૃતિ. હવે આપણે બીજો મુદ્દો જોઈએ છીએ, ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર. ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર, તો એમાં સમૂહ માધ્યમની શું અસરો થઈ? તો મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમોની અંદર જુદી જુદી ચીજ વસ્તુની ખરીદી કરવા માટે પ્રેરતા વારંવારના વિજ્ઞાપનો, જાહેરાતોએ લોકોને આ ચીજ વસ્તુ ઉપર તરફ આકર્ષવા અને ખરીદી કરવા, એનો ઉપયોગ કરવા માટે એને પ્રેરે છે. આજે આપણે જોઈએ છીએ કે આજે માધ્યમોનો પ્રભાવ એટલો બધો છે કે એમાં એનો ઉપયોગ ઉત્પાદકો પોતાની વસ્તુઓને વેચવા માટે જાહેર ખબરો દ્વારા કરી રહ્યા છે. તમે મોટાભાગના વિદ્યાર્થીઓ ટેલિવિઝન જોતા હશો, તમે એમાં નોંધતા હશો કે તમે જે કાર્યક્રમ જુઓ છો તો એમાં જાહેરાતો કેટલી આવે છે? તો લગભગ જેટલો તમે કાર્યક્રમ જુઓ છો એટલી જ મિનિટની સામે જાહેરાતો આવતી હોય છે. તો આ જાહેરાતો દ્વારા જુદી જુદી કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષે છે. ઘરમાં ઉપયોગી હોય એવા જુદી જુદી વસ્તુઓ, ફ્રીજ, વોશિંગ મશીન, મિક્સર, કુલર, વેક્યુમ ક્લીનર, વોટર પ્યુરિફાયર, ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઈલ, ઘર વપરાશની જુદી જુદી વસ્તુઓ જેવી કે હેર ઓઇલ, સાબુ, પાવડર, ટૂથપેસ્ટ, મરી મસાલા, કાપડ, ફર્નિચર, વાહનો, કેટલીક સેવાઓ, દાખલા તરીકે વીમા, બેંક, આ બધાની પુષ્કળ પ્રમાણમાં જાહેરાતો આ સમૂહ માધ્યમોની અંદર છે તે આવતી હોય છે. અને એનાથી લોકો આ ચીજ વસ્તુઓથી પરિચિત બને છે, એને એમાંથી પસંદગી કરવાની તક મળે છે. આવી જાહેરાતો દ્વારા લોકોની અંદર ઉદ્યોગપતિઓ નવી જરૂરિયાતો પેદા કરે છે અને પોતાની વસ્તુ તરફ લોકોનું ધ્યાન આકર્ષે અને એ વસ્તુનો ઉપયોગ કરવા તરફ જાહેરાતો છે એ દોરી જાય છે. કેટલી બધી જાહેરાતો એવી હોય છે કે એ વસ્તુ વિશે આપણે જાણતા જ નથી હોતા. જાહેરાત દ્વારા આપણે જાણીએ છીએ કે આવી કંઈક વસ્તુ આવે છે અને આપણે એ લેવા માટે તૈયાર થઈ જઈએ છીએ. તો આજના